ગાંધીનગર ખાતે રાજ્ય સરકારના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે કોલેજમાં પ્રવેશ પ્રક્રિયા માટે દેશનું પ્રથમ કોમન પોર્ટલ GCAS ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ લોન્ચ કરાયું હતું. આ પ્રસંગે રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરિયા પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સોફ્ટવેર અંતર્ગત એક જ છત્ર હેઠળ આર્ટ્સ, કોમર્સ, સાયન્સ, રૂરલ સ્ટડીઝ અને અન્ય તમામ વિદ્યાશાખાઓ અનુસ્નાતક PhDના અભ્યાસક્રમોને સાંકળી લઈને પ્રવેશની પ્રક્રિયા સરળ બને આવી છે, જેના પગલે હવેથી રાજ્યની કોલેજના 7.50 લાખથી વધુ વિદ્યાર્થીઓ પ્રવેશ માટે એક જ પોર્ટલ ઉપર અરજી કરી શકશે. પ્રવેશ માટેની રજીસ્ટ્રેશન ફી ₹300 એક જ વખત ઓનલાઈન ભરવાની રહેશે, જે માટે www.gcas.gujgov.edu.in પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરી શકાશે. વર્ષ 2024ના શૈક્ષણિક વર્ષથી જ આ પ્રક્રિયા લાગુ પડશે. ₹300 ફી અને સાથે વિકલ્પને વાળું આ પોર્ટલ જ્યારે વિદ્યાર્થીઓની સગવડ માટે ખુલ્લું મુકાઈ રહ્યું છે અને એનો અમલ પણ ચાલુ વર્ષથી જ આપણે કરી રહ્યા છીએ. આનંદનો વિષય એટલા માટે છે, નાણાંનો વ્યય ઓછો થશે, છોકરાઓના ધક્કા ખાવાના ઓછા થશે અને જે એક સરળ પ્રક્રિયા એડમિશનની, અને આ એડમિશન માટે પણ યુનિવર્સિટીઓ સ્વાયત્ત છે એડમિશન આપવા માટે. વિદ્યાર્થીઓ જ્યારે આ પસંદગી કરશે, ત્યારે હવે આવનાર સમયમાં ન્યૂ એજ્યુકેશન પોલિસીની અંદર નવી શિક્ષણ પદ્ધતિમાં ઘણીવાર એવું બનશે કે વિદ્યાર્થી વચ્ચેથી પોતાના સિલેબસ અધર સિલેબસની અંદર જવાનું થશે. તો આ પ્રક્રિયા એક ટેકનોલોજી દ્વારા તુરંત ને તુરંત કમ્પ્યુટરના ડેસ્ક પર આવી શકશે અને આપણે તરત એને એડમિશન આપી શકશે. ગુજરાત એ ભારતની અંદર પ્રથમવાર આ રીતની એડમિશન કોમન સર્વિસ કોમન એડમિશન માટેની આ ટેકનોલોજી વિકસાવી રહી છે.